વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતી વિષયમાં પૂરક વાચન એમાં કે અભિનંદન એના કવિ તો કે ભાગ્યેશ જહા જેનો જન્મ તો કે 18 ફેબ્રુઆરી 1955ના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાડીપુર ગામમાં થયો હતો શ્રી કવિ શ્રી ભાગ્યેશ જહા કવિ ગીતકાર संस्कृत साहित्यकार और विवेचक तरीके जानीता छे अने हाल तेओ गुजरात साहित्य अकादमी नामनी संस्थाना अध्यक्ष छे। हवे अभिनंदन काव्य छे ई आपणे गया लेक्चर मां अने वीडियो मां बेमां समझी गया छे, छतां पण आजे छे एनुं थोडुं लई लईए के गुजरात अने अभिनंदन एटले के गुजरात अने धन्यवाद छे के गुजरातीना गौरवथी आ धरा बनी नंदनवन કે ગુજરાતીના ગૌરવથી જ આ ધરતી છે ઈ હરિયાળી બની છે વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા કે વેદના સમયથી જ અહીંયા છે ઈ જ્ઞાન છે અને ભક્તિ એની ધારા છે એ સતત વહેતી રહી છે દશે દિશાઓ રક્ષે દેવો નર નારી અહી ન્યારા કે દશે દિશાઓથી દેવો છે ઈ રક્ષણ કરે છે તું સોમનાથ નું બિલી પત્ર તું હાટકેશ નું ચંદન તું સોમનાથ નું બિલી પત્ર એટલે કવિએ અહીંયા ગુજરાતની ધરતીને છે ઈ મહાદેવને ચડાવવાનું બિલી પત્ર જેટલી જ પવિત્ર કહ્યું છે બિલી પત્ર જેટલું પવિત્ર કહ્યું છે અને હાટકેશ્વર મહાદેવના ચંદન જેટલું શીતળ કહ્યું છે ધરતી કંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ કે ધરતીકંપની પરિસ્થિતિમાં પણ તું છે ઈ ડગ્યા વગર અડીખમ ઊભો રહ્યો છે દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ એટલે કે દુષ્કાળ પડ્યો હતો તેની કપરી પરિસ્થિતિમાંથી પણ માણસ છે એમાંથી બહાર આવીને પાછો અડીખમ ઊભો રહ્યો સરળ સહજતે સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન કે તેની આટલી કપરી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈને તેનું આંસુ છે એને છુપાવ્યું કે દેખાડો દેવા દેવું નથી અભિનંદન ગુજરાત અને અભિનંદન કે ધન્યવાદ છે ગુજરાત અને ધન્યવાદ કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી એટલે કે કમ્પ્યુટરની સ્ક્રીન કે વેબસાઇટ દેશ વિદેશ વેબસાઇટમાં એટલે કે દેશ વિદેશની બધી વેબસાઇટમાં ગુજરાત છે અત્યારે સતત આગળ વધી રહ્યું છે અને એમાં કૃષ્ણ એટલે કે જન્માષ્ટમી છે નવરાત્રી છે એમાં બધા લોકો છે એની ખાલી નામ આપણે ટાઈપ કરીએ તો આખું છે ગુજરાતનું બધું આવી જાય છે વિસ્તરતી ગુજરાતી વિસ્તરતી એટલે કે વિસ્તાર પામતી સૌનું જીવનમાં સૌની સાંજે વહેંચે કેવા સ્પંદન સમૂહ જીવન એટલે કે બધા માણસો બધા લોકો છે એ પોતાની લાગણી છે સૌની સાથે વહેંચે છે અભિનંદન ગુજરાત અને અભિનંદન કે ધન્યવાદ છે ગુજરાત અને ધન્યવાદ એ આપણે ગયા લેક્ચરમાં પણ સમજ્યા હતા અને ગયા વિડીયોમાં પણ મેં આ કાવ્ય છે આખું તમને સમજાવ્યું હતું હવે આજે છે અત્યારે જે કાવ્ય થોડુંક સમજીએ એકવાર એના પ્રશ્ન જવાબ છે આજે આપણે જોશું સ્વાધ્યાય પોથીની અંદર જે પ્રશ્ન જવાબ તમને આપેલા છે આપું અભિનંદન કાવ્યના એ તેમાં પહેલું છે વિકલ્પ દશે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે તો આપણે કાવ્યમાં આવી આવ્યું કે દશે દિશાએ દેવો છે એ રક્ષણ કરે છે ગુજરાતના નરનારી કેવા છે તો કે ગુજરાતના નરનારી ન્યારા છે કેવા છે તો કે ન્યારા પછી દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે તો કે દુષ્કાળની ભયાનક ક્ષણોમાં માણસ ધબકે છે પછી પ્રશ્ન જવાબ ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે તો કે ગુજરાતની ધરા ગૌરવથી નંદનવન બની છે ગુજરાતની ધરા ગુજરાતના ગૌરવથી નંદનવન બની છે એટલે કે હરિયાળી બની છે વેદકાળથી સાની ધારા વહે છે તો કે વેદકાળથી જ્ઞાન ભક્તિની ધારા વહે છે
वेद काठी ज्ञान भक्ति नी धारा वहे छे। गुजरात ना लोको कंप्यूटर मा शू निहाळे छे? तो के गुजरात ना लोको कंप्यूटर मा कृष्ण अने गरबे रमता अंबे माने निहाळे छे। कृष्ण अने गरबे रमता अंबा माने निहाळे छे। गुजराती भाषा देश विदेशे क्या विस्तरती लागे छे? तो के गुजराती भाषा देश विदेशे वेबसाइट मां विस्तरती लागे छे। क्या विस्तरती लागे छे? तो के वेबसाइट मां विस्तरती लागे छे। अभिनंदन काव्य कोणे लख्यु छे? जो प्रश्न आवे ने, अभिनंदन काव्य कवि श्री भाग्येश जहाए लख्यु छे। अभिनंदन काव्य कोणे लख्यु छे? तो के अभिनंदन काव्य कवि श्री भाग्येश जहाए लख्यु छे। पछी खाली जग्या तू सोमनाथ नु खाली जग्या तू हाट केस नु खाले तू सोमनाथ नु लीली पत्र तू हाट केस नु चंदन। खाली जग्या मा उभो रहे तू साव खाली जग्या मा तो के धरती कम मा उभो रहे तू साव पड़ी खब माणस। पछी समानार्थी धरा तो के जमीन अथवा तो पृथ्वी पर। निरंतर सदा अथवा तो कायम। दारू એટલે ભયાનક વિકરાળ। સતત એટલે નિરંતર અથવા તો લગાતાર। અભિનંદન એટલે કે ધન્યવાદ। ગૌરવ તો કે આદર। નંદનવન એટલે હરિયાળું। ન્યારા એટલે કે અનોખા। ધરતીકંપ ભૂકંપ। ક્ષણ એટલે કે પળ। પછી વિરોધાર્થી દુષ્કાળ તો કે સુકાળ। સરળ તો કે કઠિન। ધરા તો ગગન। ધરા એટલે ધરતી અને એનું વિરુદ્ધાર્થી તો કે ગગન એટલે કે આકાશ। બરાબર અત્યારે આ જે આપણે પ્રશ્ન જવાબને ખાલી જગ્યા જોઈ એ તમારે બધાએ સ્વાધ્યાય પોથીની અંદર સરસ મજાના અક્ષરે છે એ લખી લેવાની રહેશે। થેન્ક યુ।